જૂનાગઢમાં વિદ્યાર્થીઓ માટે એસટી બસનો પ્રશ્ન વિકટ બન્યો છે. એસટીના ડ્રાઈવર કંડક્ટરની મનમાની અને લોકલ બસ સ્ટોપ હોવા છતાં પણ ન રોકવાના પ્રશ્નોથી ખૂબ જ કંટાળી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા જૂનાગઢ ડીસી સાહેબને આવેદન આપી ઉગ્ર રજૂઆત કરાઈ હતી. જૂનાગઢ એસટી તંત્રની સેવાઓ દિન પ્રતિદિન કથળતી હાલત જોવા મળતી હોય છે તે બાબતે અવારનવાર વિદ્યાર્થીઓના એસટી બસો બાબતે પ્રશ્નો પણ સામે આવી રહ્યા છે. ત્યારે જોઈએ તો જૂનાગઢની એસટી બસો ટાઈમે ન આવતી હોય જૂનાગઢ એસટી બસોના ડ્રાઈવર કંડક્ટરોની મનમાની જોઈએ તો હાથ ઊંચો કરવા છતાં તેમજ તેઓ જોતા હોવા છતાં પણ બસો ન રોકવી, પેસેન્જર બેસે પહેલાં એસટી બસોને હંકારવી જેવા અનેક પ્રશ્નો વિદ્યાર્થીઓ માટે ખૂબ જ વિકટ તેમજ મુશ્કેલી ભર્યા બની ગયા હોય ત્યારે આવો જ એક પ્રશ્ન ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી અને પોલિટેકનિક કોલેજ ખડિયા રોડ પરના સ્ટોપ બાબતનો વિદ્યાર્થીઓનો પ્રશ્ન સામે આવતા જૂનાગઢ એસટી તંત્રની આ બાબતે ઘોર બેદરકારી જણાતા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા જૂનાગઢ ડીસી સાહેબને આવેદનપત્ર પાઠવીને આ પ્રશ્નો બાબતે રજૂઆત કરવામાં આવી હતી અને વિદ્યાર્થીઓને જે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તેમજ જેમના લીધે ખૂબ જ મોટી હાલાકીઓ ભોગવવી પડે છે તેમજ એસટી બસ આ સ્ટોપ પર ન રોકવાના લીધે અભ્યાસ કે ઘરે સમયસર વિદ્યાર્થીઓ પહોંચી નથી શકતા તો તંત્ર દ્વારા વિદ્યાર્થીઓની આ મુશ્કેલીઓ તાત્કાલિક દૂર કરવામાં આવે અને એસટી દ્વારા આ બાબતે યોગ્ય તપાસ કરી યોગ્ય પગલાં ભરવામાં આવે તેમજ જેમના થકી વિદ્યાર્થીઓની એસટી બસ બાબતની મુશ્કેલીઓ દૂર થાય, તેમનું ભણતર ન બગડે અને સમયસર ઘરે પણ પહોંચી શકે તેવા ઉદ્દેશ્ય સાથે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા જૂનાગઢ એસટી તંત્રના ડીસી સાહેબને આવેદન આપી અને રૂબરૂમાં રજૂઆત કરી હતી અને આ પ્રશ્નોનું વહેલામાં વહેલી તકે નિરાકરણ આવે તેવું સાહેબશ્રીને જણાવવામાં આવ્યું હતું અને જો વિદ્યાર્થીઓની માંગ સંતોષવામાં ન આવશે તો વિદ્યાર્થીઓ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે અને જો વિદ્યાર્થીઓના પ્રશ્નોનું નિરાકરણ ન સોરી રીટેક અને જો વિદ્યાર્થીઓના પ્રશ્નોનું નિરાકરણ ન આવશે તો વિદ્યાર્થીઓ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે. જી ઓકે સ્ટાર્ટ જે કઈ તમારો બનાવશે કઈ રીતનો બનાવશે ને એસટીના અધિકારીની કઈ રીતની દાદાગીરી છે? નમસ્કાર, જીત દિલીપભાઈ મઘાણી હાલ જૂનાગઢ નગરમંત્રીની જવાબદારી છે અને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી અને પોલિટિક ડિપાર્ટમેન્ટ છે ત્યાં બસનો પ્રશ્ન છે. તે લોકો બસ રોકતા નથી, ત્યાંથી જે લોકો પાસે બસના પાસ છે બસની રાહ જોઈને ઊભા છે તે લોકો માટે બસ રોકતા નથી તે લોકો અને બસના એવા ઘણા પ્રશ્નો થયા છે. આજથી એક બે દિવસ પહેલાં એક બેન બસમાં ચડતા હતા ત્યારે બસમાંથી ઉતરતી વખતે પડી ગયા છે, છતાં કંડક્ટર અને ડ્રાઈવરને એ બાબતનું ધ્યાન નથી અને એને બસ જવા દીધી છે તો તેને ઈજા થશે તેની જવાબદારી કોની રહેશે? તો આ માટે વિદ્યાર્થી પરિષદની એવી માંગ છે અને વિદ્યાર્થી પરિષદ વિભાગીય કચેરી આંદોલન દેવા આવેદનપત્ર દેવા આવ્યું છે કે આ રીતના પ્રશ્નનું વહેલું નિરાકરણ આવે અને આ આવેદનપત્ર આપવા માટે અમે લોકો બધા ભેગા થયા છીએ અને આ પ્રશ્નનું વહેલી તકે નિરાકરણ નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ જૂનાગઢ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે. જય હિન્દ. કરીને વાત કરીએ છીએ જૂનાગઢ મહાનગરમાં આવા અનેક બનાવ છે એની સામે તમારા કેવા આકરા પ્રહાર છે? હવે જો આ રીતનો કોઈ પણ બનાવ થશે કે બસનો આ રીતે બસ રોકાશે નહીં કે કોઈ પણ અન્ય એવા પ્રશ્ન બનશે તો જે સમય મર્યાદા આપી છે તેની અંદર પ્રશ્નનો નિકાલ કે સોલ્યુશન નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે. વિભાગીય કચેરી, બસ સ્ટેન્ડ, જૂનાગઢની બધી બસો રોકવામાં આવશે. એવી રીતે ઉગ્ર રીતે આંદોલન વિદ્યાર્થી પરિષદ દ્વારા થશે. જી મેડમ ઓકે. નમસ્કાર, મારું નામ હિરલ મજમુદાર છે. હું બીકેએનએમયુમાં ડિપાર્ટમેન્ટ ઓફ ઇંગ્લિશમાં એમએ ઇંગ્લિશ કરું છું અને છાત્રા સહપ્રમુખ તે મારી જવાબદારી છે, એબીવીપીની મેમ્બર છું. તો હું એવું કહેવા માગું છું કે આ ગુજરાત સરકાર જે મહિલા સશક્તિકરણનો દાવા કરે છે તો આ એસટી બસમાં આવી ગર્લ્સને પ્રોબ્લેમ થાય છે તો એનું કોઈ સરકાર પગલાં લેશે કે નહીં? કેમ કે આ અમારી જગ્યા જે છે એ પિકઅપ પોઈન્ટ હોય છે બસનો નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં જ, તો ત્યાં જ્યારે ગર્લ્સ ચડવા જાય છે તો એ બહુ પ્રોબ્લેમ આવે છે, ઘણીવાર પડી જાય છે. કેમ કે બોયઝ લોકો જલ્દીથી ચડી શકે પણ બસ એ રોકતી જ નથી, એ જોતા નથી કે કોઈ ચડે છે કે નથી ચડતું, પણ એ જવા દે છે. એટલે જો એ માણસ વચ્ચે અટકાઈ ગયું હોય તો એ તરત પડે છે, સ્લીપ થાય છે, વાગે છે એ લોકોને. અને બસ એ રીતે અમારે ગર્લ્સે હંમેશા 2-3 બસ લેટ પહોંચવી પડે, એની માટે થઈને એ લોકો ઘરે લેટ પહોંચે છે. હું પોતે 2-3 વખત પડી ગઈ છું બસમાં આવી રીતે, કેમકે બસ સીધી આગળ વહી જાય સ્પીડમાં અને હું પડી જાઉં નીચે એવી રીતે. એટલે કોઈ બસ કંડક્ટર કે કોઈ જોતું નથી કે કોઈ પડે છે, લટકે છે પાછળ, એવું કોઈ કંઈ જોતું નથી. એટલે આ બહુ પ્રોબ્લેમ છે એસટી બસમાં. જી મેડમ, ખાસ કરીને વાત કરીએ તો આ જે ડ્રાઈવર અને કંડક્ટરનો વાંક છે, શું કહેશો? કોઈ જોતા જ નથી, એમ કે કંડક્ટરને આ જોવું જોઈએ કે કોઈ ગર્લ ચડે છે કે એ ચડી ગઈ છે, કેમ કે એને એટલું ધ્યાન રાખવું જોઈએ કે પૂરી દરવાજાની અંદર આવી ગઈ છે, પછી દરવાજો બંધ થાય પછી બસ આગળ વધારવી જોઈએ, એની બદલે એ વચ્ચેથી જ ચાલુ કરીને આગળ જવા દે છે. અનીશ ગોદાણાનો રિપોર્ટ, જૂનાગઢ.